જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, મુક્ત જીવન પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 8 વિષય ગુજરાતી, જેમાં આજે આપણે 13મી કવિતા શરૂઆત કરીએ એના વિશે થોડું સમજીશું. કવિતાનો કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ અને કાવ્યનો પ્રકાર છે ગઝલ. ગઝલનો રિયાઝ નામના ગઝલના કાવ્ય સંગ્રહમાંથી આ એક થોડોક અંશ તમને અભ્યાસક્રમમાં લેવામાં આવેલો છે. શરૂઆત કરીએ. કવિતાનું ટાઇટલ શીર્ષક જ એવું કંઈક છે કે આપણે વાંચીને ખબર પડે કે આપણને કવિતામાં કંઈક શરૂઆત કરવાની વાત કરી છે, કંઈક નવું કરવાની વાત કરી છે. કવિ બ્રહ્મભટ્ટ કહે છે કે આમ તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટ, એમનું પૂરું નામ છે હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ, જેઓ મહેસાણાના વતની છે અને સાહિત્યના ક્ષેત્રે એમણે ખૂબ નોંધપાત્ર ફાળો આપેલો છે. ઉર્દુ ભાષામાં તેઓ સર્જન કરે છે અને ગઝલ ક્ષેત્રે એટલે કે ગઝલ લખવામાં એમનો ખૂબ મોટો નોંધપાત્ર ફાળો છે. અત્યારે જે આપણને આપેલું છે એ મેં તમને કીધું ને કે ગઝલ સંગ્રહ રિયાઝ, એમાંથી થોડોક અંશ થોડોક ભાગ લઈ તમને અહીંયા શીખવા માટે મૂકેલો છે. કવિતાની અંદર કવિ કહેવા માગે છે કે ટૂંકમાં સમજીએ તો દુઃખોથી હારવાને બદલે આપણે એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, દુઃખોને હરાવવા માટે શું કરવું, કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ સંકટ આવે તો આપણે એનાથી પાછા ફરવું નહીં, હિંમત હારવી નહીં અને એનો સામનો કરવો. આપણા બાહ્ય સૌંદર્યની સાથે સાથે આપણે બહારના દેખાવને સાચવીએ છીએ ને, આપણે પાવડર લગાવીએ, મેકઅપ કરીએ, સરસ મજાની હેરસ્ટાઈલ કરીએ, આપણને બહાર સુધી આપણો દેખાવ બહુ સરસ કરવો ગમે. ક્યાંક લગ્નમાં ગયા હોઈએ તો સરસ મજાના તૈયાર થવું ગમે, જઈએ છીએ ને આપણે તૈયાર થઈને લગ્ન વગર જઈએ છીએ, હે સરસ તૈયાર થઈ જઈએ છીએ ને, કેમ કે સામે આજુબાજુની વ્યક્તિ આપણને જોવાય એટલે આપણને થાય સામેની વ્યક્તિ જોવે તો હું સરસ લાગવી જોઈએ, સુંદર દેખાવી જોઈએ. દરેકને સુંદર દેખાવું ગમે, પોતાનો દેખાવ સ્વરૂપ રૂપ સરસ દેખાવું ગમે. તો આપણા બાહ્ય દેખાવની સાથે સાથે આપણા આંતરિક દેખાવ, આંતરિક દેખાવ એટલે અંદરથી આપણા કંઈ હૃદય ફેફસા દેખાવાના ના હોય, આપણા આંતરિક ગુણો જેમ કે આપણી વિનમ્રતા, આપણી વાણી, આપણા અંદરના જેટલા સદગુણો છે એને પણ નિખારવાની, એને પણ સરસ મજાના બનાવવાની વાત કવિ અહીંયા કરેલી છે કે બાહ્ય સૌંદર્યની સાથે સાથે આંતરિક સૌંદર્ય પણ આપણું નિખરવું જોઈએ, સાથે સાથે આપણી આવતીકાલને એટલે કે આપણા ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવવાની કવિ અહીંયા આપણને વાત કરી છે. બહુ સરસ મજાનું સુંદર કાવ્ય છે, નાનું અમથું કાવ્ય છે પણ એમાંથી ઘણી બધી શીખ એટલે કે ઘણો બધો બોધપાઠ આપણને મળે છે. જો આપણે લેવો હોય તો આપણે ખાલી ભણવા ખાતર ભણીએ અને એમાંથી આપણે કંઈ શીખવું જ ના હોય તો સેમાં એટલે કે કશામાંથી આપણને કંઈ શીખવા મળે નહીં. કવિ બહુ સરસ મજાની વાત કરે છે કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆત કરીએ. જીવનની અંદર, આપણા જીવનની અંદર જે કંઈ ખુશી, જે કંઈ સુખ, જે કંઈ આનંદ ઉલ્લાસ આવવાનો છે એના વિશે વાત કરે છે કવિ, કે એના વિશે વાત કરીને કંઈક જીવનની અંદર નવી શરૂઆત કરવાનું વાત કરે છે. હર વખત શું માત થઈ જવું દુઃખોથી, આ લાઈન તમને એક વાક્યમાં, વિકલ્પમાં અથવા તો એક વાક્યના સવાલ જવાબમાં પૂછાય છે કે હર વખત શું થઈ જવું માત દુઃખોથી, ચાલને આ વખતે દુઃખોને માત કરીએ. એક વાક્યના સવાલમાં પૂછે છે કે કવિ કોને માત, એક સમાનાર્થી શબ્દ છે માત એટલે હરાવવું, સમાનાર્થી શબ્દ છે, કોને માત આપવાની વાત કરે છે, કોને હરાવવાની વાત કરે છે. તો જીવનમાં જે દુઃખ આવે છે એ દુઃખોને કવિ હરાવવાની વાત કરે છે. બહુ સરસ કીધું છે, જો હર વખત શું માત થઈ જવું દુઃખોથી. આપણા ઘરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હોય, ઘણા બધા સંકટો વિઘ્નો હોય, જે તમારા માતા પિતાને ખબર હોય, તમે બહુ નાના હોય એટલે મમ્મી પપ્પા પાસેથી તમને બહુ જાણવા ના મળે, બહુ મોટા આપણે હોય સમજ શક્તિ વધારે હોય અથવા તો કોઈ બાળક રસ લેતું હોય ઘરમાં તો એને ખબર હોય કે ઘરમાં અત્યારે આ પ્રોબ્લેમ ચાલે છે. અમુક લોકો રમતમાં અને ઘરમાં ધ્યાન ના હોય તો ખબર ના હોય કે ઘરમાં શું પરિસ્થિતિ છે. એમ ઘરની અંદર અથવા તો જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો કવિ એને હરાવી અને આગળ વધવાની વાત કરે છે, નહીં કે એને પકડી અને વિઘ્નોથી કે મુશ્કેલીથી ડરી અને બેસી રહેવાની. ચાલ આ વખતે દુઃખોને માત કરીએ, ચાલો આ વખતે આપણે દુઃખને જ હરાવી દઈએ. દુઃખ આપણને શું હરાવવાના, આપણે જ દુઃખોને હરાવી દઈએ. દુઃખ પણ આપણાથી કંટાળીને જતું રહે, કારણ કે કોઈ ફેર પડતો નથી, ગમે એટલી મુશ્કેલી આવે, ગમે એટલા સંકટ આવે, આ તો હસતા હસતા જ રહે છે એટલે આપણે અહીંયા રહેવું નથી, એવું કરીને જતા રહે છે.
बाहर थी देखाय स्वच्छ सुंदर दोस्त अंदर थी एवी जात करी। बाहर थी आपनो रूप देखाओ जेटलो स्वस्थ स्वच्छ देखाय छे सुंदर देखाय छे एवी आपनी अंदर नी जात એટલે કે અંદર થી આપડા જે આપણા અંદર નું સૌંદર્ય આંતરિક આપણા જે ગુણો છે એને પણ આપણે સ્વચ્છ એટલે કે સુંદર બનાવીએ। સાચું બોલવું, પ્રમાણિકતા, નિષ્ઠા, ઈમાનદારી આપણા બધા સદગુણો એ આપણા આંતરિક ગુણો કહેવાય, આંતરિક સૌંદર્ય કહેવાય। જે આપણી હાજરી હોય અને કોઈ વ્યક્તિને આપણી સાથે બેસવું ગમે, આપણી સાથે બોલવું ગમે, આપણી સાથે વાતચીત કરવી ગમે તો એ આપણા આંતરિક ગુણ કહેવાય। આપણા વખાણ થાય, શિક્ષકો બોલે કે ના ભાઈ આ છોકરી કે આ છોકરો બહુ હોશિયાર છે, કદાચ સ્ટાફરૂમમાં પણ એની ચર્ચા થાય કે ભાઈ આ વર્ગનો આ વિદ્યાર્થી બહુ હોશિયાર છે, બહુ વિનયી છે, બધું જ કામ કરે છે, બધું જ સાંભળે છે, નોટ વ્યવસ્થિત છે। આ બધા આપણા આંતરિક ગુણો કે જે આપણી ગેરહાજરી છે છતાં પણ આપણને લોકો યાદ કરે। હોઈએ ક્યાં મહેકતું કરીએ બધુંએ ઘર નગર આખું જગત રળિયાત કરીએ। આપણે જ્યાં હોઈએ ત્યાં, મેં હમણાં વાત કરી કે આપણી હાજરી હોય કે ના હોય છતાં આપણને યાદ કરે લોકો। કદાચ આપણે ભણી ગયા હોય આઠમામાં પછી નવમા ધોરણમાં જતા રહીએ તો પાછળથી આપણને આઠમાના શિક્ષકો યાદ કરી ભાઈ આ વ્યક્તિ હતી બહુ હોશિયાર હતી, હો બધા જ માં ભાગ લે, બધી જ રીતે હોશિયાર, વિનય, સાચી, સાચું બોલવાવાળી અને દરેક વિષયમાં એને સારામાં સારા માર્ક આવે, બહુ જ સરસ છોકરી, આપણે યાદ કરે પાછળથી શિક્ષકો। એટલે શું કહે છે કે હોઈએ ત્યાં મહેકતું કરીએ, જ્યાં આપણી હાજરી હોય, જ્યાં આપણે હોઈએ ત્યાં બધું જ આપણે મહેકતું, મહેકતું એટલે સુગંધથી ભરું, સુગંધવાળું નથી કહેતા એ કે સુગંધ ફેલાવાની વાત નથી, પણ આપણા જે આંતરિક ગુણો છે એનાથી લોકો આપણને યાદ રાખે, સાથે સાથે આપણું ઘર નગર અને આખું જગત રળિયાત કરે। ખાલી એવું નહીં કે આપણને ઘરમાં જ કે શાળામાં જ લોકો ઓળખે, શહેરમાં પણ નગરમાં પણ આખું શહેર ઓળખતું થઈ જાય એવું આપણે કંઈક કામ કરીએ। આપણે સેમાં સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તો કોઈ એવું કામ કરે જેથી આપણો પેપરમાં ફોટો આવે, ટીવીમાં આપણા ઇન્ટરવ્યૂ આવે તો આખું શહેર આપણને ઓળખતું થઈ જાય ને। પેપર તો દરેકના, ન્યૂઝ પેપર છાપું બધ દરેકના ઘરે આવતું, તો એ છાપાની અંદર આપણો ફોટો હોય, આપણી એક લેખ આવે તો આખું શહેર આપણને ઓળખતું થઈ જશે। કોઈ સેલિબ્રિટી જેમ કે આપણે અત્યારે આપણે જોઈએ છીએ કે હીરો હિરોઈને આખી દુનિયા આખું જગત એમને ઓળખતું હોય, સલમાન ખાન તો કે બધા ઓળખતા હોય, નરેન્દ્ર મોદી આપણા નેતા છે તો બધા ઓળખતા હોય, તો આપણે પણ એવું કંઈક કામ કરીએ કે આપણું ઘર તો શું નગર નહીં, આખું શહેર નહીં પણ આખું દુનિયા વિશ્વ આપણને ઓળખતી થઈ જાય। જે મળ્યું એનાથી કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ। આપણને જે પણ કંઈ જીવનમાં મળ્યું છે એને આપણે સવાયું એટલે કે એને ડબલ કરવાનું છે અને એમાં આપણી નામના વધારવાની છે, એવું કરવાથી શું થશે તો કે છે આવનારી કાલ આપણું જે ભવિષ્ય છે એ આપણે ઉજ્જવળ કરીશું, સાથે સાથે આપણા પછી આપણી પાછળ હોય જેમ કે આપણા ભાઈ બહેન હોય કે આપણા દીકરા દીકરી હોય કે એ લોકોને પણ આપણા ભવિષ્ય, આપણું ભવિષ્ય ઉજ્જવળ હોય તો ફાયદો એ લોકોને પણ થાય। જેમ કે નરેન્દ્ર મોદી હોય એને ઓળખતા હોય તો એટલા મોટા નેતા હોય તો એના ભાઈ બહેન કે એના માતા પિતા કેટલા ગર્વ અનુભવતા હોય ને કે હા મારો દીકરો તો જો આખા દેશનો આવડો મોટો પ્રધાનમંત્રી છે, કેટલું સરસ કામ કરે છે, કેટલા દેશને આગળ લાવવા માટે પ્રયત્નો કરે છે। તો કહેવાનો મતલબ કે જે કંઈ આપણને મળ્યું છે એને સવાયું એટલે કે એના એનામાં વધારો કરી અને આપણું જે ભવિષ્ય છે, આપણા ભવિષ્યમાં બીજા કોઈ જે પણ છે એનું ભવિષ્ય પણ આપણે ઉજ્જવળ બનાવીએ। કાવ્ય તમારું અહીંયા પૂરું થાય છે। કહેવાનો મતલબ કવિ એટલું જ કહેવા માગે છે કે આપણા જીવનની અંદર જે કંઈ પણ દુઃખો, મુશ્કેલીઓ કે સંકટો, પ્રોબ્લેમ જે કંઈ પણ છે એનાથી આપણે હારી જવાને બદલે આપણે એનો હિંમતથી સામનો કરવો જોઈએ। જીવનમાં તો મુશ્કેલીઓ, સંકટો આવતા જ રહેવાના, દુઃખો આવતા જ રહેવાના, એક પછી એક, આજે સુખ બે છો કાલ કંઈક ને કંઈક નવો પ્રોબ્લેમ આવી ઉભો જ રહેવાનો છે। જીવન છે, સમાજ છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ, કંઈક ને કંઈક દુઃખ, કોઈ પણ ઘરે એવું નહીં હોય કારણ કે કંઈક ને કંઈક દુઃખ ના હોય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ કે કંઈક વિઘ્ન ના હોય, કંઈક ને કંઈક કોકના ઘરમાં કંઈક ને કંઈક ચાલતું હોય, કોઈકને આર્થિક પરિસ્થિતિ એવી હોય, કોઈને કંઈક બીમારી ઘરમાં હોય, કોઈના ઘરમાં કંઈક ઝઘડા ઝઘડી ચાલતા હોય, કોઈના ઘરમાં કંઈક એટલે નાના મોટા કંઈક ના કંઈક પ્રશ્નો કોકના કોકના ઘરમાં ચાલતા જ હોય, તો કવિનો કહેવાનો મતલબ ફક્ત એટલો છે કે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો એ દુઃખથી હારવાને બદલે હિંમતથી આપણે એનો સામનો કરવો જોઈએ, નહીં કે આપણે દુઃખને હાથમાં પકડીને બેસી રહેવું, હિંમત હારી જવું કે ભગવાન તારા ઉપર છોડ્યું તારે જે કરો એ કર, એવું નહીં। આપણે કંઈક કરીએ તો વ્યક્તિ અથવા તો ભગવાન પણ આપણને મદદ કરે, પણ આપણે હાથ પર હાથ રાખીને બેસી રહીએ તો ભગવાન પણ કંઈ ના, તો ફક્ત એક જ આમાં કહેવાનો મતલબ છે। કવિ કહે છે, માત્ર એક વાક્યના તમને સવાલ જવાબ પણ
કવિ શું મહેકતું કરવાનું કહે છે, તો કવિ કહે છે કે આપણે જ્યાં હોઈએ એ બધું જ એ દુનિયા એ વિશ્વ મહેકતું કરવાનું કહે છે. કવિ પોતાની જાતને કેવી કરવાની કહે છે, તો કવિ પોતાની જાતને બહારથી જેટલી સુંદર છે એટલી અંદરથી એટલે કે આંતરિક ગુણો સાથે પણ સુંદર રાખવાની વાત કરે છે. કવિ કોને કોને રળિયાત કરવાનું કહે છે, તો કવિ ઘર નગર અને જગતને રળિયાત કરવાનું કહે છે. થોડાક વિકલ્પો, એક વાગ્યાના સવાલ જવાબ અને થોડું ઘણું વ્યાકરણ જે અહીંથી હોમવર્કમાં આપવામાં આવે એ તમારે તમારી નોટની અંદર લખવાનું રહેશે. તમારું 13મું કાવ્ય અહીંયા પૂરું થયું. કાલના વિડીયોમાં આપણે પાઠ 14 સાકરનો શોધનારો બહુ સરસ પાઠ છે એના વિશે થોડું સમજીશું.